नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 21 जुलाई जो ये आज ना समाचार। भूज में कलेक्टर कचेरी में ओबीसी संगठन द्वारा नीट में 15% रिजर्वेशन नाबूद थयुं छे, तेना विरोध में आवेदन पत्र अपायुं। भूज में कलेक्टर कचेरी में आवी ओबीसी संगठन ना सेक्रेटरी अने सदस्यों द्वारा आवेदन पत्र आपी ओबीसी ने 15% नीट ना रिजर्वेशन माथी बाकात करवामां आवेल छे, તે અંગે આવેદનકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી છે। મારું નામ બ્રજેશ સમ્રાટ છે, હું રાષ્ટ્રીય પિછડા વર્ગ મોરચા એટલે કે ઓબીસી મોરચાના કચ્છ જિલ્લાનો સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યો છું। આજે અમે અહીં આવેદનપત્ર દેવા આવ્યા છીએ નીટના વિરોધમાં। છેલ્લે ભારત સરકારે નીટમાં જે ઓબીસી વર્ગને જે 15% અનામત આપવામાં આવતી હતી એ હાલમાં મોદી સરકારે રદ કરી આપેલ છે, અને નીટના વિરોધમાં અમે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવીએ છીએ કે ભારતનો એસટી એસસી ઓબીસી વર્ગ જે મેક્સિમમ સંખ્યામાં છે કુલ વસ્તીની અનુપાતમાં, એ ગ્રામીણ ક્ષેત્રમાંથી ભણતો જ્યારે વિદ્યાર્થી મેડિકલ ક્ષેત્રમાં પોતાનું એડમિશન લેવા માંગે છે ત્યારે આ નીટની પરીક્ષામાં ફેલ થાય છે। ઘણા એવા દાખલા અમે આવેદનપાત્ર માધ્યમથી અહીંયા જિલ્લા કલેક્ટરને કીધેલ છે કે 98% જે બાર સાયન્સમાં પોતે માર્ક્સથી પાસ થાય છે એવા લોકો નીટમાં ફેલ થાય છે, અને એ ફેલ થયા પછી પોતે નીટના કારણે ઘણા લોકો આત્મહત્યા કરી રહ્યા છે। અને હમણાં ભારત સરકારે ઓબીસી સાથે 1947થી લઈને આજ સુધી દગાખોરી કરી રહી છે। ભારત સરકાર જે ઓબીસી સૌથી મોટો વર્ગ છે, 52% જેની ભારતમાં વસ્તી છે, અને હાલમાં ભારત સરકારે એને 15% જે મેડિકલ ક્ષેત્રમાં જે અનામત મળતું એ રદ કરી નાખ્યું છે, અને નીટમાં જે મળતું હતું એ રદ કરી નાખ્યું છે। તો અમારી આજે એવી માંગ હતી, અને મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપ્યું છે કે કાં તો નીટ ખતમ કરવામાં આવે મેડિકલ ક્ષેત્રમાં, અને કાં તો ઓબીસી વર્ગને 15% કે જે એમની સંખ્યાના અનુપાતમાં એને આરક્ષણ આપવામાં। માથું દુખવા સાથે શરીર અને સાંધા પણ દુખે છે, આંખો પણ દુખે છે। કાલથી કહી રહી છું કે આ ડેન્ગ્યુના લક્ષણ છે। અરે તાવમાં તો આવું થાય જ છે, કોઈ તાવની ગોળી લઈ લઈશ બધું સારું થઈ જશે। સવારના પેટમાં કેવું દુખ્યું અને ઉલટી પણ થઈ, આવું ડેન્ગ્યુમાં જ થાય છે, ડોક્ટરની સલાહ લેવી જોઈએ। સારું થયું સમયસર આવી ગયા, અમુક ગંભીર કેસમાં શરીર પર લાલ ચકામાં થઈ જાય છે, નાક અને પેઢામાંથી લોહી નીકળે છે। ડેન્ગ્યુને મામૂલી તાવ સમજવો અને બેદરકારી રાખવી જોખમી સાબિત થઈ શકે છે। ડેન્ગ્યુના લક્ષણ દેખાતાં જ ડોક્ટરની પાસે જાઓ, ડેન્ગ્યુથી લડો એટલે કે ડેન્ગ્યુથી બચો। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।